નમસ્કાર મિત્રો, તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી સાથે આજે ચંદુભાઈ છે, જે આપણને 4P મશીન છે એ કેવી રીતે ઓપરેટ થાય છે એની ઇન્ફોર્મેશન આપશે. તો અહીંયા તમે જોઈ શકો છો, ચંદુભાઈ કેમ છો? બસ મજામાં. તો તમે અત્યારે કેવી રીતે શીખવાડશો કે કોઈ વ્યક્તિ નવો આપણે 4P મશીનમાં આવે છે તો એ કેવી રીતે શીખી શકે? સૌથી પહેલા તો F3 દબાવવો પડે. F3? તો એનથી શું થશે? એનથી મશીન પાછું નવેસરથી ચાલુ થઈ જાય પ્રોગ્રામ. F3 થી આખો સોફ્ટવેર છે એ રિન્યુ થઈ જશે, બરાબર? અને ડાઈ બતાવો તો ડાઈ ની અંદર ડાયમંડ છે એ ફિક્સ થયેલો હોય છે, જે આપણે સ્ટિચિંગ આગળ જોયું એવી રીતે, બરાબર ને? હા, એને મૂકવાનો મેગ્નેટ ઉપર અહીંયા, પછી તેને ઝૂમ કરવો પડે એકદમ ક્લીન. ઈ ઝૂમ છે થી થશે જે મો અહીંયા થાય છે, પેજ અપ પેજ ડાઉન, બરાબર છે? એને ફેરવીને જોવાનો આ સર્કલ બરાબર ઓકે છે, કાળો અને લાલ મેચ થઈ જવું જોઈએ. ના મેં જોઈ તો એનું સેન્ટર લેવું પડે, સેન્ટર માટે સેન્ટર માટે આ કી છે, હા એ દબાવવી પડે. એટલે આ રોટેટ થાય એટલે આપણને આઈડિયા આવે કે સર્કલ ની અંદર જ છે કે નહીં માર્કિંગ, બરાબર ને? અને જો બરાબર ના હોય તો હીરો બરાબર આવશે નહીં સેફ એનો, હા એના માટે સેવ કરવું પડે કંટ્રોલ એસ. હા તો આપણને એક સર્કલ નું મળી ગયું કે આનો ડાયામીટર શું છે, હા ખબર નહીં પડે તો અહીંયા જોઈ લેવાનું, સર્કલ બહાર નથી નીકળતો ને એ જોઈ લેવાનું, બરાબર? તો ખ્યાલ આવી જાય સર્કલ સેન્ટર ઓકે છે આપણું. ઓકે થઈ ગયું છે. ઓકે, ટેબલ ની સાઈન જોવાની આપણે. હવે આ ટેબલ ની સાઈન છે, હા એને આ સાઈન મેળવવાની. હા બરાબર છે, તો આ સેટ થઈ ગયો એટલે એન્ટર આપી દેવાનું. થઈ ગયો, એક જ વાર એન્ટર પહેલા આપવાનું. હા, પાછું એન્ટર આપવાનું અને સ્ટાર્ટ પ્રોસેસ. હા, વ્હાઇટનર માર દેવાનું, અહીંયા વ્હાઇટનર લગાડવાનું. હા બરાબર, હીરો ગરમ થઈને ફાટે નહીં. એટલે વ્હાઇટનર લગાડવાનું કારણ છે કે હીરો એ ગરમ ન થાય, બ્રેકિંગ ના થાય, બ્રેકિંગ ના થાય, બરાબર છે? તો આ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, બરાબર? હવે બીજો હીરો આપણે આની સાથે સાથે જ શરૂ કરવાનો કે બીજો માટે તો આપણે એને નેક્સ્ટ ડાયામીટર માટે એન દબાવવાનો, અહીંયા એન આપી દેવાનું એટલે નેક્સ્ટ ડાયામીટર છે એ સ્કેન કરી લેવાનો. અહીંયા આવી ગયું બધું પ્રોસેસ, જો આ ડાયામીટર પ્રોસેસ. હા, અને આને પ્રોજેક્ટ કરવાનો એટલે આને પ્રોસેસ ફેરવવા માટે ફરી નેક્સ્ટ દબાવવાનો એટલે પ્રોસેસ ફરી જશે. હીરા નેક્સ્ટ દબાવો એટલે પ્રોસેસ છે એ નેક્સ્ટ થાય. તો સૌથી પહેલા આપણે જોયું એ ટેબલ થયું, હા એ ટેબલ થયું, હવે વેઇટ થાય છે. હવે વેઇટ થાય છે, તો અહીંયા પ્રોસેસ એ આપણને બતાવે છે ને? હા, પ્રોસેસ ટેબલ છે, પછી આવી ક્રાઉન છે એને વેઇટ, પછી ગર્ડલ છે એને ધાર કહીએ, અને ત્યાર પછી બોટમ છે, બોટમ ને આપણે કહીએ છીએ તળિયું, બરાબર? પેવેલિયન, બરાબર. આવી થઈ ગયો છે, હા ફરી નેક્સ્ટ મારી દેવાનો એક વાર. આ વેઇટ થઈ ગયો, પાછો એક્સ મારી દેવાનો છે, બરાબર? હવે આપણે તળિયું એટલે કે પેવેલિયન બોટમ કહીએ, તો બોટમ ની પ્રોસેસ અત્યારે થઈ રહી છે. તો હવે તમારા ખ્યાલે કેટલો ટાઈમ લાગે આ શીખતા? ચંદુભાઈ છે એને 10-15 જણા છે જે આપણી કંપની ની અંદર તૈયાર કરેલા છે, જેને ઘણું એવું એક્સપર્ટાઇઝ છે કે અંદર જે પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો અને ચંદુભાઈ કેવી રીતે કરી રહ્યા છે એ આખી આપણે પ્રોસેસ જોઈ લઈએ. સૌથી પહેલાં એને ડાયમંડ છે એ સેટ કર્યો છે, અને અંદર જે આપણે સર્કલ કહીએ એ ચંદુભાઈ સેટ કરવાનું છે, હેને સૌથી પહેલાં? તો એકવાર જલ્દીથી બધું સમજાવી દો ને તમે પ્રોસેસ કરી નાખો, ત્યાર પછી આ આપણે સાઈન ટેબલની સાઈન જોઈ લેવાનું છે, બરાબર? તો આને એન્ટર આપી દેવાનું છે, ઓકે થઈ જવાનું ઝૂમ, પછી અહીંયા વ્હાઇટનર તમે જોઈ શકો એમ ચંદુભાઈ લગાડી દીધું છે અને પ્રોસેસ શરૂ કરી દીધી છે. આ હીરો કમ્પ્લીટ થઈ ગયો છે, એને સાફ કરવો પડે. એટલે વ્હાઇટનર હોય એના હિસાબે, ના કાળો હોય ને એટલે કાળો હોય એને લીધે. આ ડાયમંડ ઓકે,
અહીંયા જોઈ શકો છો આપણને ડાયમંડ દેખાઈ રહ્યો છે. તો આ ઘાટ થઈ ગયો આપણે તૈયાર. તો ચંદુભાઈ પહેલા આ ઘાટ કેવી રીતે થતા હતા? મશીન નહોતો જે તે પહેલા ત્યારે લેટ ઉપર થતો હતો, જે દંડાથી ઘાટ કરવો પડતો હતો. દંડાથી કરવાનો હતો પહેલા આપણે. હીરા હીરા જે બેને લડાવવા પડતા. હા. ત્યારે ઘાટ કરવો. હવે તો આ 4P આવવાને લીધે કેટલી પ્રોસેસ કેટલી ઈઝી થઈ ગઈ છે. એટલે ફૂલ આમાં હીરા પ્રોડક્શન વધારે નીકળે. કેટલું એક દિવસનું કેટલું પ્રોડક્શન નીકળતું હશે અંદાજે? કલાકનું 300 માંડીને 700 સુધી નીકળી શકે હીરા. પછી હીરા કેટલા જાડા છે પતલા છે એ ઉપર ડિપેન્ડ કરે સાઈઝ ઉપર. બરાબર. તો મિત્રો તમે અહીંયા જોયું કે ચંદુભાઈ આપણને ટોટલી પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે એ શીખવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ડાયમંડ છે એ કેવી રીતે થઈ રહ્યો છે. અત્યારે બોટમ છે એ થઈ રહ્યો છે અને ત્યાર પછી ડાયમંડ છે એ ફાઇનલાઇઝ થઈ જતો હોય છે. તો અહીંયા આપણે લેસરમાં મારો જોઈ શકીએ છીએ, ઇન્ટેક જોઈ શકીએ છીએ અને ડાયમંડ છે એની ઉપર બોટમ થઈ રહ્યું છે. ઠીક છે. તો અહીંયા પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ.